આ દિશા તરફ મુખ કરી જમનાર હંમેશા કરજમાં રહે છે ગળાડું, તમને તો નથી કરતા ને આ ભૂલ? વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવેલા કાર્યો વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે અને ઘરમાં ધન અને ધાન્યની કોઈ ખામી રહેતી નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ તેના ઘરમાં કેટલીક મહત્વની બાબતોની અવગણના કરે છે તો પછી પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જ એક નિયમ છે, જમતી વખતે કઈ દિશામાં મુખ રાખવું તે. વાસ્તુશાસ્ત્રમાં દરેક કાર્ય કરવા માટે અને દરેક વસ્તુને રાખવા માટે એક શુભ દિશા જાણવામાં આવી છે. જો ઘરમાં વાસ્તુ કે કાર્ય દિશા અનુસાર કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે આવા મહત્વના નિયમોનું અવગણના કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવેલા કાર્યો વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે અને ઘરમાં ધન અને ધાન્યની કોઈ ખામી રહેતી નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ તેના ઘરમાં કેટલીક મહત્વની બાબતોની અવગણના કરે છે તો પછી પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જ એક નિયમ છે, જમતી વખતે કઈ દિશામાં મુખ રાખવું તે. વાસ્તુ અનુસાર જો વ્યક્તિ ખાવા પીવાની બાબતમાં દિશાનું ધ્યાન રાખે છે તો તેને જીવનમાં સફળ થતા કોઈ અટકાવી શકતું નથી. પરંતુ જો આ વાત પર ધ્યાન આપવામાં ન આવે તો તેની અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે. ભોજન કરતી વખતે કઈ દિશામાં રાખવું મુખ? વાસ્તુ અનુસાર ભોજન કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ અનુસાર જમતી વખતે દિશા ઉત્તર અને પૂર્વ દિશામાં મુખ રહે તે ઉત્તમ ગણાય છે. વાસ્તુ અનુસાર મા દક્ષિણ દિશાને ભોજન માટે સૌથી અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસ યમની દિશા છે, તેથી આ દિશા તરફ મુખ રાખી ભોજન કરવાથી વ્યક્તિની ઉંમર ઘટે છે, દુર્ભાગ્ય વધે છે. વાસ્તુ અનુસાર પશ્ચિમ દિશા તરફ મુખ રાખી જમવું પણ અશુભ છે. પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી વ્યક્તિ પર કરજ વધી જાય છે. જો તમે સમય રહેતા આ ભૂલ ન સુધારો તો તમે કરજમાં ગળાડૂબ થઈ શકો છો. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.